નાનપુરા માછીવાડ મેઇન રોડ ખાતે ભૂવો પડ્યો હતો. ચોમાસા બાદ શિયાળાની શરૂઆત ઠંડીના ચમકારા વચ્ચે ભૂવો પડ્યો હતો. મેઇન રોડ પર ભૂવો પડતા રસ્તાની વચ્ચે જ ડિવાઈડર પર ઉભેલો થાંભલો ધરાશયી થયો હતો. થાંભલો ધરાશયી થઈને નજીકના ઘર પાસે પડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મેઇન રોડ પર 10 ફૂટ ઊંડા મોટા ભૂવાને લઈ પાલિકાની ટીમ જેસીબી મશીન સાથે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. જોકે સ્થાનિકોએ ભૂવા પડતા રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોઈ ધ્યાન આપતું નથી. નાનપુરા માછીવાડના સ્થાનિકોએ કહ્યું હતું કે વારંવાર ભૂવા પડી રહ્યા છે, 6 મહિનામાં બીજી વાર ભૂવો પડ્યો છે. અવારનવાર ભૂવા પડવાને લઈને સ્થાનિકોએ માંગ કરી હતી કે ફરીથી રોડ બનાવવામાં આવે અને ભૂવા ન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવે. આ જે ઘટના બની છે એ ભૂવો પડવાની ઘટના બની છે અને સવારે 7 વાગે આ ઘટના બની છે. આ વારંવાર આ રોડ ઉપર 6 મહિને વર્ષે ધારે આવા ભૂવાવાના ભૂવો પડતો જ આવ્યો છે અને નગરપાલિકામાં ઘણી ફરિયાદો કરતા આવ્યા છે, પરંતુ ત્યાંથી ઓફિસર લોકો કહેતા આવ્યા છે કે આ રોડની ટેન્ડર ફાઇલ પાસ થઈ ગઈ છે, પરંતુ 2 વર્ષથી હું સાંભળતો જ આવ્યો છું અને ઘણી રજૂઆત કરી છે. હવે રૂલિંગ પાર્ટીમાં બેઠેલા વ્યક્તિઓ જે આ રોડ રસ્તાને પેજિંગ કામ કરી પૂર્ણ કરે છે, બાકી નવા રોડનું આયોજન કરવામાં લાલાપોસી કરતા રહે છે. અને આજરોજ જે ઘટના બની છે એ ઘટના અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓના જાનહાની થતી બચી છે અને લોકલ માણસો પણ જતા હતા એ પણ આજે થાંભલો પડવાથી બચેલી છે. અને આ ઘટના જ્યાં સુધી રોડ રસ્તા અને જે ડ્રેનેજનું કામ સારી રીતે નહીં થાય અને બોક્સ લેવલ નહીં બનાવે ત્યાં સુધી આ રોડ રસ્તાનું જીવનો જોખમ લાદવાનું રહેશે અને એ જવાબદારી કોણ લેશે એ આજ દિવસ સુધી ખબર નથી પડી. પણ અહીંના રહેતા રહેવાસીઓ સાબિર સાઈડ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત.